રાજકોટ શહેર જિલ્લાના ગ્રાહક સુરક્ષા મંડળ અને મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી ગ્રાહક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં આજે ગ્રાહકોના હક અને ગ્રાહકોના પ્રશ્નોના નિરાકરણ અને માર્ગદર્શન માટે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો. રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ અને મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી ગ્રાહક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ગ્રાહકોના હક અને ગ્રાહકોના પ્રશ્નોના નિરાકરણ અને માર્ગદર્શન માટે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જે ગ્રાહક સેમિનારમાં પૂર્વ સાંસદ અને રાજકોટ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમાબેન માવાણી, અધિક કલેક્ટર કેતનભાઈ જોશી, નાયબ મામલતદાર દીપાલી પાલા, મોરબી એસીબી પીઆઈ જાની સહિતના મહાનુભાવો તેમજ ગ્રાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રાહક જાગૃતિ સેમિનારમાં ગ્રાહકોને સતાવતા વિવિધ પ્રશ્નો અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તે ઉપરાંત પ્રામાણિકતાથી પોતાની ફરજ નિભાવનાર સરકારી કર્મચારી વેપારીઓના પણ આ તકે સન્માન કરવામાં આવ્યા હતા. ગ્રાહકો છેતરપિંડીનો ભોગ ના બને તેમજ પોતાના હક માટે જાગૃત બને તેવા ઉદ્દેશથી ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો. ગ્રાહક જાગૃતિ સેમિનાર પાછળ ગ્રાહકો છેતરાય છે અને ગ્રાહકોના હક છે એ હક મળવા જોઈએ અને કઈ કઈ જગ્યાએ છેતરાય છે એની પણ જાણકારી થાય, ગ્રાહક જાગૃતિ થાય. 20 લાખ સુધી રાજકોટમાં કેસ ચાલે છે, 99 લાખ સુધી અમદાવાદ અને કરોડો ઉપર દિલ્હીમાં. એવી રીતે ગ્રાહકોને જાગૃતિ થાય અને ગ્રાહકો છેતરાય ને ખાસ તો એ કે જે ભેળસેળ થાય છે એ ભેળસેળ બંધ થવી જોઈએ. તમાકુ ઉપર નિયંત્રણ છે એનો અમલ થવો જોઈએ, કારણ કે એમાં 7-7 ધોરણની સજા છે. 100 મીટર ની અંદર આવતી સ્કૂલોમાં આજુબાજુમાં તમાકુ વેચવું ન જોઈએ. ગ્રાહક વધારેમાં વધારે જાગે પણ ગ્રાહકે બિલ લેવું જરૂરી છે અને વેપારીએ બિલ આપવું જરૂરી છે. કેના કેના ઉપર થઈ શકે, જી બોર્ડ, ડૉક્ટર, વીમા, રેલવે, એસટી, દરેક તમારી પાસે બિલ હોય એટલે તમે સામેના માણસ પર. રવિ મોટવાણીનો રિપોર્ટ, મોરબી.